નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોવા સ્કૂલ ગ્રુપ એન્ડ આસુદેવ વિદ્યાલય દ્વારા હું નામ પ્રસન્નલાલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગણિત ગમ્મતની અંદર પેજ નંબર 82 ઉપર પ્રવૃત્તિમાં જ ધ્યાન આપવાનું છે. ત્યાં આપણને જોડકા જોડવાના કીધા છે, તો આપણે સરવાળા કરવાના છે અને એના જોડકા જોડવાના રહેશે. તો સૌ પ્રથમ હવે આપણે સરવાળા કરતા જશું અને એના જોડકા જોડતા જશું. એક પ્લસ બે, એક માં કેટલા ઉમેરવાના છે? બે. તો કેટલા થાય? ત્રણ. અહીંયા સૂર્ય સાથે આ રીતના જોડવાનું છે. હવે ત્રણ પ્લસ બે, ત્રણ માં બે ઉમેરીએ તો કેટલા થાય? કોઈ કહેશે મને? તો કે પાંચ થાય. આ રીતના આપણને શંકુ આકારનું અહીંયા તમને ચિત્ર આપ્યું હશે ને, એની સાથે અહીંયા જોડવાનું છે. ગણી લેવાના, ત્રણ પ્લસ બે બરાબર પાંચ થાય. તો એક બે ત્રણ ચાર પાંચ, અહીંયા પાંચ છે તેની સાથે જોડી દેવાનું. હવે ત્રણ પ્લસ ચાર બરાબર કેટલા થાય? તો કે સાત થાય. ત્રણ માં આપણે ચાર ઉમેરીએ તો સાત થાય. ગણવાનું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત. અહીંયા ચાંદામામાં જેવું તમારા ચિત્રમાં દોરેલું હશે ત્યાં એની સાથે આમ જોડી દેવાનું છે. અહીંયા પાંચ પ્લસ ચાર બરાબર કેટલા થાય? તો કે નવ થાય. કેટલા? નવ. પાંચ માં ચાર ઉમેરીએ તો નવ થાય. તો સ્ટાર છે ને કેટલા છે ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ છે ને, નવ. તો એ પેલા ગણી લેવાના અને એને આમ એની સાથે જોડી દેવાના. મારી પાસે અહીંયા જગ્યા ઓછી છે એટલે થોડું ખીચડા જેવું થાય છે, પણ તમારે વ્યવસ્થિત છૂટું છૂટું અને સ્કેલની મદદથી દોરવાનું છે એટલે ચોખ્ખું સરસ દેખાય. હવે ચાર પ્લસ બે, ચાર માં બે ઉમેરીએ તો કેટલા થાય? ચાર માં બે ઉમેરીએ તો છ થાય. તો એને છ સાથે અહીંયા નીચે સૌ છેલ્લું અહીંયા ડાગલા આપે છે એની સાથે એને જોડી દેવાનું છે. ત્યારબાદ પાંચ પ્લસ ત્રણ બરાબર આઠ, તો અહીંયા પાણીનું ટીપું તમને આપ્યું છે એની સાથે આમ જોડી દેવાનું છે. હવે ત્યારબાદ આગળ ચાર પ્લસ ત્રણ બરાબર સાત, આપણે બધા ગણી તું કેટલા હતા? સાત હતા ચાંદાકોમાં, એની સાથે જોડી દેવાનું છે. બે પ્લસ એક બરાબર ત્રણ, તો અહીંયા સૂર્ય પણ ત્રણ છે એની સાથે આમ જોડી દેવાનું. બે પ્લસ ચાર બરાબર છ, અહીંયા સૌ નીચે ડાગલા આપ્યા છે ને એ છ છે એની સાથે જોડી દેવાનો. પછી ચાર પ્લસ પાંચ બરાબર નવ, સ્ટાર આપણે ગણ્યા હતા કેટલા હતા? નવ, એની સાથે આમ જોડી દેવાનું. પછી ચાર પ્લસ ત્રણ પ્લસ પાંચ, અહીંયા ત્રણ છે ને પ્લસ પાંચ, તો ત્રણ પ્લસ પાંચ બરાબર આઠ થાય. તો આઠ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, પાણીના ટીપા કેટલા હતા? આઠ, તો એની સાથે જોડી દેવાનું. પછી બે પ્લસ ત્રણ બરાબર પાંચ, આમાંથી પાંચ કયા હતા? તો કે શંકુ આકાર હતો ને એ કેટલા હતા? પાંચ. તો આ રીતના જોડકા જોડવાના છે. હવે એની નીચે તમને સરવાળા આપેલા છે, આપણે એ કરવાના છે. એક પ્લસ ત્રણ બરાબર એક માં આપણે બે ઉમેરવાના છે, એક પ્લસ બે બરાબર ત્રણ થાય. તો અહીંયા ત્રણ. હવે આમાં સંખ્યા પાછળ નથી ને ઉપર મૂકી છે અને આગળ હતી અને નીચે મૂકી છે. સરવાળો એ એક છે પણ સંખ્યા ખાલી બદલી નાખેલી છે. તો બે માં એક ઉમેરીએ તો કેટલા થાય? ત્રણ. તો ત્યાં જવાબમાં આવશે ત્રણ. પછી બે પ્લસ ત્રણ બરાબર બે છે એમાં ત્રણ ઉમેરીએ તો પાંચ થાય. અહીંયા પણ ત્રણ માં બે ઉમેરીએ તો પાંચ. આ રીતના લખવાનું છે. હવે એક માં ચાર ઉમેરવાના કીધા છે, તો બે ત્રણ ચાર પાંચ, જવાબમાં આવશે પાંચ. અહીંયા ચાર માં એક ઉમેરીએ તો પણ પાંચ જ થાય. તો ત્યાં પાંચ લખવાનું. પછી ત્રણ પ્લસ એક, ત્રણ માં એક ઉમેરીએ તો થાય ચાર. અહીંયા એક માં ત્રણ ઉમેરીએ તો પણ થાય ચાર. હવે ચાર પ્લસ ત્રણ, ચાર છે એની અંદર ત્રણ ઉમેરવાના છે તો કેટલા થશે? સાત. અહીંયા ત્રણ માં ચાર ઉમેરીએ તો પણ થાય સાત. પાંચ પ્લસ ચાર બરાબર નવ, અહીં લખવાના નવ. હવે ચાર પ્લસ પાંચ બરાબર નવ. સંખ્યા આ લોકો આડી અવડી કરી નાખી છે. અહીંયા જે પેલા હતી એને નીચે મૂકેલી છે, પાછળ હતી એને પેલા મૂકેલી છે. સંખ્યા ઉપર નીચેની આડાવડી કરેલી છે.
सात प्लस शून्य बराबर सात ना सात एम ना मजे रहे तो यहाँ पर सात ना सात नीचे एम ना छ प्लस बे बराबर छ मा बे उमेरिए तो आ सात अने आठ तो यहाँ लखाना छे आठ यहाँ बे मा छ उमेरिए तो पण थाय आठ હવે આ રીતના તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં ઉતારવાના છે અને આ દાખલા બધા એકવાર રિવિઝન માટે નોટબુક ની અંદર પણ લખવાના રહેશે તો આને પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે બધા ફરીવાર મળીશું આપણે આજે આ ચેપ્ટર નંબર 3 સરવાળા આજે પૂરા થઈ ગયા છે હવે આપણે આગળના લેક્ચરમાં બીજું નવું ચેપ્ટર શરૂ કરીશું તો અહીંયા સુધીનું બધાને જ કમ્પ્લીટ થઈ ગયેલું હોવું જોઈએ આપણે આના પછીના નેક્સ્ટ વિડિયોમાં હજી બીજા चौथु चैप्टर छे ए आपणे शीखवानुं छे तो आना पछी फरीवार मळीशुं थैंक यू